પંચમહાલ શહેરના લાભી ગામના જેસલિયા ફળિયામાં મોટા ભાઈએ નાના ભાઈને ગંદી ગારો બોલવા માટે ના કહેતા ખૂની ખેલ ખેલાયો હતો. મરણ જનારને પોતાના મોટા ભાઈ તેમજ મોટાભાઈની પત્ની અને સસરાએ ગુસ્સામાં આવીને લાકડીથી અને હાથથી માર મારતા મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ ચક્રો ગતિમાન કરવાની સાથે આ મામલે 302 મુજબ 3 સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બનેલા આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પંચમહાલના સહેરા તાલુકાના લાભી ગામના જેસોલિયા ફરિયામાં રતનભાઈ ધુરાભાઈ પગી અને તેના નાનાભાઈ નરવત ધુરાભાઈ પગી બંનેના ઘર એકબીજાને અડીને આવેલા છે. જ્યારે મોટાભાઈ રતન ગંદી ગારો બોલતો હોવાથી નાનાભાઈએ ગારો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. ત્યારબાદ રતન પોતાના ઘરે જઈને ગુસ્સામાં ઘરેથી લાકડી લઈને આવીને નરવતને છાતીના ભાગે માર મારવા લાગ્યો હતો. તે સમયે મોટાભાઈની પત્ની કૈલાશબેન તેમજ તેના સસરા બળવંતભાઈ નાથાભાઈ પગી તેઓ પણ આવી જઈને મોટાભાઈને કેમ સામે બોલે છે તેમ કહીને નરવતને માર મારવા લાગ્યા હતા. તે સમયે નરવતભાઈની પત્ની સુમિત્રાબેન અને તેની માતા ગંગાબેન છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર મારવાનું શરૂ કરતા તેઓ સ્થળ છોડીને ભાગી ગયા હતા. એના સસરાએ એના નરવતને મારી નાખ્યો અને વચમાં બંનેને ઝઘડો થયેલો એમાંથી આ અને માર મારી માન્યા. જ્યારે લાકડી તેમજ મારના કારણે ઘર આંગણે નરવત પગીનું મોત નિપજ્યું હતું. બનેલા આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે ભરવાડ રણજીતસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મરણ જનાર નરવતભાઈ ધુરાભાઈ પગીની લાશને પોસ્ટમોર્ટમ માટે બ્લોક હેલ્થ કચેરી ખાતે મોકલવામાં આવી હતી. પોલીસ મથક ખાતે સુમિત્રાબેન પગીએ પોતાના પતિની હત્યા કરીને ફરાર થનાર રતનભાઈ ધુરાભાઈ પગી તેમજ પોતાની સગી બહેન કૈલાશબેન તેમજ પોતાના પિતા બળવંતભાઈ નાથાભાઈ પગી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 302 ગુનો મુજબ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રીતેશ દરજી, ZSTV, પંચમહાલ. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાંબી ગામે બનાવ બનેલ છે. બનાવની હકીકત એવી છે, આ કામના આરોપી રતનભાઈ પોતાના ઘરે ગંદી ગંદી ગાળો બોલતા હતા. જે તેમની બાજુમાં રહેતા તેમના ભાઈ નરવતભાઈએ સાંભળી તો બોલવાની ના પાડતા અને નરવતભાઈ સાથે ઝઘડો કર્યો અને પોતાની હાથમાંની લાકડીના પોતા નરવતભાઈની છાતીમાં મારી દીધું. એ દરમિયાન રતનભાઈના ઘરે એમના સસરા આવેલા હતા, એ પણ ત્યાં પહોંચી ગયેલ અને રતનભાઈની પત્ની પણ ત્યાં પહોંચી ગયેલ અને ત્રણેય જણાએ નરવતભાઈને લાકડીના ગોદાથી મારતા નરવતભાઈનું મોત નિપજેલ છે. આ વખતે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. નરવતભાઈ અને રતનભાઈ બંને સગા ભાઈ છે અને બંનેની પત્નીઓ પણ બંને સગી.